आगामी 3 कलाक उत्तर गुजरात में भारे वरसाद की हवामान विभाग की आगाही, सायला में सौथी वधु 8 इंच, 67 तालुका में मेघमहेर। प्रदेश भाजप फरी एक बार योजशे जन आशीर्वाद यात्रा, विधानसभा सत्र बाद नवा सीएम की आगेवानी में योजाशे यात्रा। भावनगर की सरटी हॉस्पिटल अगाउ नर्सिंग स्टाफ नाराज। राजाना केरा गामे बे जूथ वच्चे तकरार में हिंसक आक्रमण, लाकड़ा धुमा साथ वीडियो थयो वायरल। ऊंझाना उपेरा एक जाग्रस्त फुलेश्वरी माता नी भेगा थया हता लोको। अने कैप्टन पाणी धारा सभ्य दल नी बैठक हाई कमांड नी नमस्कार, हूँ जागृति हाजर छु आपनी समक्ष लईने सीधो संवाद। अने आजनो संवाद आपणे करवा जई रह्या छे नवा मंत्रीमंडळनी सामे जूना पड़कारोने लईने, एटले के नवी सरकारनी अंतर्गत हवे नवा मंत्रीओ आजथी पदभार संभाळीने चार्ज लई लीधो छे हाथमां, अने हवे तेवो प्रजानी अने गुजरातनी विकासनी हरणफाळमां तेवो आगळ वधशे। परंतु आ नवो मंत्रीमंडळ छे, परंतु गुजरातना पड़कारो तो जूना छे अने प्रजानी नाराजगी ए जूना पड़कार रोषे भभूकी उठी छे। तो आज समग्र विषय वस्तु उपर आज आपणे करीशुं सीधो संवाद, मंत्री नवा पड़कार जूना। तो आ समग्र मामले चर्चा करवा स्टूडियो में मारी साथे उपस्थित छे विश्लेषक प्रशांत गढ़वी अने नेता कांग्रेस छे कृतार्थ दवे। आप बन्ने महानुभावनुं हूँ स्वागत करू छू। सौथी पहला प्रशांत भाई अपनी पासे आवीश अने आपने पूछवा मांगीश के नवा सीएम नवो मंत्रीमंडळ, परंतु गुजरातनी प्रजानी प्रजाकीय समस्यानी वात करीए तो ए पड़कार हजु पण यथावत, जूना पड़कार केवा प्रकारनी आपने लागी रही छे रचना? ગ્રાઉન્ડ પર દેખાય છે એટલે આપણે તો રોજે રોજ આની ચર્ચા, એજ પેટ્રોલ, એજ મોંઘવારી, એજ બેરોજગારી, એક બીજા રોડ રસ્તા ગટર પાણીના પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો, વીજળીના પ્રશ્નો, આ ભૂકંપ કે આવ્યો કે કોઈ આવી મોટી આફત આવી એ પછીના રીશફલના પ્રશ્નો, રીડેવલપમેન્ટના પ્રશ્નો, એટલે પ્રશ્નો ત્યાંના ત્યાં છે, પણ કામ નથી થતા એની પાછળનું આપણે કારણ શોધવાનું છે. આપણે આ નવા મંત્રીઓને પડકાર કેમ કહીએ? આમ તો મંત્રીઓ આવે, હું આજે તમે આજે મંત્રી બનો તો તમારી પાસે પાવર આવ્યો હોય, પાવર આવ્યો હોય, મારો શબ્દને સાંભળજો, જો પાવર આવ્યો હોય તો તમારે ફટાફટ કામ લેવડાવવાના છે, અધિકારીઓ પાસેથી, કર્મચારીઓ પાસેથી, નેતાઓ પાસેથી, કાર્યકરો પાસેથી. તે કામ લેવડાવતા કેમ નથી? આ લોકો લઈ શકતા કેમ નથી? એનું કારણ છે એક સિસ્ટમ બનેલી છે આપણે ત્યાં. એટલે કોઈ પણ નવી વ્યક્તિ ઉપરથી બનેલી સિસ્ટમ 2001 પછી ખાસ એ જે સિસ્ટમ બની છે એમાં નવા વ્યક્તિએ ફોલો થવાનું છે, એની અંદર બેસવાનું છે, બીબામાં ઢળવાનું છે. એ સિસ્ટમમાં જે કોઈ આમ સારી રીતે પાર પડી જાય એ આગળ ચાલતો જાય, જે ના સેટ થાય એ બધા બહાર નીકળતા જાય, અને બહાર નીકળે એટલે એની સંપૂર્ણ કારકિર્દી પૂરી થતી જાય. બરાબર. હવે આપણે ઘણા વર્ષોથી સાંભળીએ છીએ કે ગુજરાતમાં અધિકારી રાજ ચાલે છે, એટલે અધિકારી રાજ એટલા માટે કે એકના એક મંત્રી ત્રણ ત્રણ ટર્મથી મંત્રી બને છેલ્લા 10 વર્ષથી 15 વર્ષથી, એ જ મંત્રીઓના માનીતા અધિકારીઓ ત્રણ ત્રણ ટર્મથી ત્યાં હોય. આમ જોવા જાવ તો ગુજરાતમાં એક બે સીએમ હોય હંમેશા, મોદી સાહેબ ગયા પછી એક સીએમ ચીફ મિનિસ્ટર પોતે હોય, બરાબર, અને બીજા કે કૈલાસનાથન સાહેબ હોય જે આઈએએસ ઓફિસર તરીકે રિટાયર થયા અને 8 થી 10 વર્ષ કરતા વધારે સમય થયો, તેમ છતાં એ ખુરશી પરથી એ છૂટતા નથી, એવું નથી, એમને ઉપરવાળા છોડતા નથી. એવું તે શું છે કે એ આખું ગુજરાત ડ્રાઈવ કરે? કર્મચારીની બદલી કરવી હોય તો કે ના નામથી જાણીતા છે, એટલે કે નહીં જાય ત્યાં સુધી આ પ્રશ્નો પડતર જ રહેવાના છે. અચ્છા, સૌથી પહેલા તો કે કેવી રીતે જાય, કારણ કે રિટાયર થઈ ગયા છે, પણ એ સાહેબના ચહિતા છે, ઉપરથી ઓર્ડર છે, શું છે ખબર નથી પડતી. કારણ કે એમના હિસાબે શું થાય કે આપણે ત્યાં છે ને બે વિંગ ચાલે છે થોડું, અને ટેકનિકલી બી સમજો કે જેમ આપણે કહીએ છીએ કે વહીવટી પાંખ, એવી જ રીતે ચૂંટાયેલી પાંખ. ચૂંટાયેલી પાંખ પાસે મંત્રીઓ, ધારાસભ્યો અને કાર્યકરો, અને વહીવટી પાંખ પાસે પ્રિન્સિપલ સેક્રેટરી એટલે કે આઈએએસ ઓફિસર, કમિશનર કક્ષાના, અને એની નીચે અધિકારીઓ, જીએએસ કેડરના, અને એની નીચે કર્મચારીઓ હોય.
કોઈ પણ સરકારી કાગળ ઉપર સહી તો અધિકારી જ કરવાના છે, મંત્રી તો ખાલી સૂચના આપવાના છે. બરાબર. અધિકારીઓ ગ્રાઉન્ડ ઉપર જાય છે કે ન જતા એનું મોનિટરિંગ, એ જ રીતે આ મંત્રીઓ પણ ગ્રાઉન્ડ પર જાય છે કે નહીં એનું મોનિટરિંગ. આ જે આજે રીશફલ કરવું પડ્યું છે ભાજપ સરકારને એટલા માટે કે ભાઈ આ બધા મંત્રીઓ કેબિનની બહાર ક્યારેય નીકળ્યા જ નથી, અને અથવા તો જો નીકળ્યા છે તો જાહેર સ્થળોના સ્ટેજ ઉપર, મારો હાથ દેખાય એ રીતે હું બતાવવા માંગીશ, આમાં આમ કરવા ગયા છે. જયારે બી ગયા છે ત્યારે માત્ર આમ કરવા માટે ગયા છે. કયા દિવસે એમણે, હા અમુક જગ્યાએ ગયા હશે, ભૂકંપ આવ્યો, પૂર આવ્યું, આજે આખા અત્યારે જે ચાલતું હતું હેલિકોપ્ટરમાંથી બેઠા બેઠા સીએમએ, એવી રીતે ક્યારેક મંત્રીઓ પણ ગયા હશે. પણ બહુ જ, એટલે મંત્રી એટલે શું, જે તે ખાતું આખે આખું તમને આપ્યું છે એ ખાતામાં આવતી તમામ વસ્તુઓનું તમામ પરામર્શ તમે આજ સુધી કેટલી વાર કર્યો છે? તો ચલો જવાબ આપણે, પ્રશાંતભાઈ જવાબ આપણે માંગીએ. ભાજપના નેતા જોડાઈ ચુક્યા છે આપણી સાથે, જ્યોતિ પંડ્યા. જ્યોતિબેન આપનું સ્વાગત છે આ ચર્ચામાં. જ્યોતિબેન, જે પ્રકારે પ્રશાંતભાઈએ કીધું છે કે મંત્રીમંડળ અને પડતર પ્રશ્નો હંમેશા પડતર જ રહ્યા છે, શું લાગી રહ્યું છે? જાગૃતિબેન, મંતવ્યના બધા જ વ્યુઅર્સને નમસ્તે કરીને હું કહીશ કે રાજનીતિ, વહીવટ અને સમાજનીતિ આ બધાઓનું કોકટેલ જે કોમ્બિનેશન છે એ સાવ સહેલું નથી. પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાતની અંદર છેલ્લા 25 વર્ષની અંદર ઘણી બધી ફ્લેગશિપ યોજનાઓને એક્ઝિક્યુટ કરી છે, ઘણા બધા વિકાસના નવા મોડલ્સને લાવીને એક્ઝિક્યુટ કર્યા છે, દુનિયાભરના લોકોને, ઇન્વેસ્ટરોને આપણે ગુજરાતમાં લાવી શક્યા છે, વહીવટી કામ કરનારા અધિકારીઓ પણ સરસ કામ કરે છે, અને સાથે સાથે મિનિસ્ટરો પણ એમના ખાતાઓને પોતાની ઓનેસ્ટી સાથે, જવાબદારીપૂર્વક, એકાઉન્ટેબિલિટી સાથે કામ કરે છે. મારે આજે કહેવું છે કે આવનારા સમયમાં, બરાબર છે આપની વાત, ઇટ ઇઝ અ ચેલેન્જ, અમે પણ એમ નથી કહેતા કે આ બહુ સહેલું કામ છે, પરંતુ આ ચેલેન્જીસને સ્વીકારીને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા, એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, લોકોએ એમને મત આપ્યા છે, અને લોકશાહીની પ્રક્રિયામાં ખરા ઉતરીને આજે એ લોકો ધારાસભ્ય અને મિનિસ્ટર બન્યા છે, એટલે આઈ થિંક દે આર એફિશિયન્ટ ટુ પરફોર્મ દેર ડ્યુટીઝ, અને સાથે સાથે આપ સૌના સહકાર સાથે, જનતાના સમર્થન સાથે આ વી આર ગોઈંગ ટુ પરફોર્મ ધ બેસ્ટ. અને આ એક ટીમ વર્ક છે, આપણે કહીએ ને કે ઓર્ગેનાઇઝેશનમાં ટીમ બિલ્ડિંગ, કમ્યુનિકેશન અને સાથે સાથે પરફોર્મન્સ, ટ્રાન્સફોર્મેશન, જ્યારે આપણે ન્યૂ ઇન્ડિયા બનાવવા જઈ રહ્યા હોઈએ ત્યારે ઘણા બધા ચેલેન્જીસ અને પ્રશ્નોને આપણે હલ પણ કરવા પડશે, સાથે મળીને કરશું તો સારા પરિણામો લાવી શકીશું. પણ ઇટ ઇઝ ટુ અર્લી ટુ સે કે સક્સેસ મળશે કે નહીં. સક્સેસ ચોક્કસ મળશે, કોન્ફિડન્સ બિલ્ટઅપ કરીશું, કામને વધારે ને વધારે મહેનત કરીને સાર્થકતા આપવાનો પ્રયત્ન કરીશું. આ એક રિફોર્મ છે, પોલિટિકલ રિફોર્મ્સ આપણા દેશમાં લાવવાના આઝાદી પછીથી બહુ ઓછા સમય થયા છે, પરંતુ આ રિફોર્મ્સ મોદીજી છે તો લાવી શક્યા છીએ, અમિતભાઈ છે તો લાવી શક્યા છે, અને ભાજપ છે તો ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા બાય રૂટ્સ દે આર બીન ટ્રેન્ડ, તો આ ટ્રેનિંગ અને આ બધું એળે નહીં જાય. જાગૃતિબેન, હું કમિટ કરવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીની ટીમ સારામાં સારું કામ કરીને બતાવશે જનતાના હિતમાં. જી કૃતાભાઈ, આપનું શું કહેવું છે? કારણ કે જ્યોતિબેને કહ્યું છે કે સાચી વસ્તુ છે, ઇઝી નથી પડકાર, અને આ ચેલેન્જને અમે એક્સેપ્ટ કરીશું. પણ શું લાગી રહી છે, રાજ્યમાં પ્રવર્તમાન સ્થિતિમાં હજુ પણ અનેક એવા પ્રશ્નો છે જે વર્ષોથી ચાલ્યા આવે છે, અને આ પ્રશ્નો હજુ પણ મન ઉકેલાયા? પહેલા તો જેમ ભાજપના પ્રવક્તાએ કીધું કે ચેલેન્જીસ છે અને અમે સ્વીકારીએ છીએ, તો 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે, તો એમને 27 વર્ષમાં કર્યું શું? તો આજ સુધી આ ચેલેન્જીસ અહીંયા મોજૂદ છે. 10 વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે, એએમસીમાં 20 વર્ષથી ભાજપની સરકાર છે, રાજ્યમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે, તો ચેલેન્જીસ છે, તો આટલા 27 વર્ષથી કર્યું શું? મેં તમને વચ્ચે ના ટોક્યા, તમે મને બોલવા દો, મેં તમને વચ્ચે નથી ટોક્યા, તમે પછી તમારા સમયે જવાબ આપજો, હું નથી વચ્ચે બોલ્યો, ડાયરેક્ટ એલિગેટ ના કરો, હું વચ્ચે નથી બોલ્યો, તમે પછી જવાબ આપજો, ડાયરેક્ટ એલિગેશન નહીં કરો, હા તો હવે હું વચ્ચે બોલીશ, ડાયરેક્ટ એલિગેશન કરું છું, 27 વર્ષથી તમારા લોકોનું શાસન છે, તો તમે ચેલેન્જીસ છે, તો તમે લોકોએ 27 વર્ષથી ગુજરાતમાં કર્યું શું? સીધો સવાલ છે. તમે કહો છો ચેલેન્જીસ છે, અમે સ્વીકારીએ છીએ ચેલેન્જીસને, તો 27 વર્ષથી ગુજરાતમાં, 20 વર્ષથી એએમસીમાં અને 10 વર્ષથી કેન્દ્ર સરકારમાં જગ્યાએ ભાજપની સત્તા છે, તો તમે લોકોએ કામ શું કર્યું? અને જ્યાં સુધી વાત રહી, તમે કહો છો કે પરફોર્મન્સ ના આધારે કરવામાં આવ્યું, તો હું પૂછવા માંગુ છું, શું પ્રદીપસિંહ જાડેજાનું પરફોર્મન્સ નહોતું? શું નીતિન પટેલનું પરફોર્મન્સ નહોતું? તેમને દરકિનાર કરવામાં આવ્યા?
આજે દરેક લોકોને ખબર છે કે તમારી કેબિનેટમાં નીતિન પટેલ અને પ્રદીપસિંહ જાડેજા બે જ એવા નેતા હતા જેને દરેક અધિકારીઓ ડરતા હતા અને અધિકારીઓ તેમની વાત સાંભળતા હતા. ગમે તે પક્ષમાં હોય નીતિનભાઈ પ્રદીપસિંહભાઈ ગમે તે પક્ષમાં હોય, પણ જે સાચું છે જે સારા કામ કરે છે તેમને કહેવું પડે. અને નીતિનભાઈ અને પ્રદીપસિંહભાઈ ભાજપના બે જ એવા કેબિનેટ મિનિસ્ટર હતા જેનાથી દરેક અધિકારીઓ ડરતા હતા અને અધિકારીઓ દોડતા થતા હતા અને અધિકારીઓ કામ કરતા હતા. તો એ લોકોનું પર્ફોર્મન્સ તમે એમ કહો છો પર્ફોર્મન્સના આધારે મંત્રીમંડળ બદલવામાં આવ્યું, તો નીતિનભાઈ આટલા 25-25 વર્ષથી ગુજરાતમાં પર્ફોર્મન્સ નહોતા આપી રહ્યા, એમને તમે એમને ડેપ્યુટી સીએમ બનાવ્યા હતા, પ્રદીપસિંહ જાડેજાને તમે એમને ગૃહમંત્રી બનાવ્યા હતા. એક વાત કહેશો તો હું કાઉન્ટર કરીશ, તમે એકની એક વાત રિપીટ કરશો તો હું કાઉન્ટર કરીશ. જ્યોતિબેન, કૃતાર્થભાઈ, પ્રશાંતભાઈ નો સવાલ પૂછું. પ્રશાંતભાઈ, આપણે પડતર સમસ્યાની વાત કરીએ તો આજે જ ભાવનગરની સરટી હોસ્પિટલમાં અચાનક જ નર્સિંગ સ્ટાફને છોડી દેવાનો એટલે કે તેઓને બરખાસ્ત કરવાનો જે હુકમ હતો તેને કારણે સરટી હોસ્પિટલમાં અત્યારે નર્સિંગ સ્ટાફ હડતાળ પર બેઠો છે. કોરોના કાળમાં સ્ટાઇપન્ડ આપવાની વાત હોય, તબીબોએ હડતાળ કરી, રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળ, શિક્ષકોએ હડતાળ કરી પોતાની 28 જેટલી માંગને લઈને. અને બીજી બાજુ નળ સે જલની યોજના, પરંતુ છેવાડાના ગામડામાં હજુ સુધી નળ નથી નંખાયા, કનેક્શન આપ્યા છે તો ત્યાં હજુ પાણીની એક બૂંદ પણ નથી પહોંચી. આ બધા જે મુખ્ય સમસ્યાઓ છે રાજ્યની એ અત્યારે. જો કોઈ પણ રાજ્યમાં આરોગ્ય અને શિક્ષણ સૌથી પહેલા તો પાયાનું આ બે વસ્તુ હોય છે કે આ એમની જવાબદારી હોય સરકારની, સરકાર કોઈની પણ આવે, એટલે આ બંને ક્ષેત્રે આપણે ક્યાં છીએ એનું આપણે અત્યારે કાયદેસર એક વેલિડેશન કરવા બેસવું પડે કે આપણે એક્ઝેક્ટલી ક્યાં બેઠા છીએ. નો ડાઉટ આમાં કેવું, દરેક વખતે જેમ જ્યોતિબેન કે જેમ હું એલિગેશન આપણે સરકારને નથી કરતા, પણ ક્યાંક ને ક્યાંક 100 ત્રુટી ક્યાં છે, 100 એ પહોંચવું છે તો આપણે અત્યારે ક્યાં બેઠા છીએ, 50, 60, 70 એ મેઝરમેન્ટ કરવું બહુ જરૂરી છે. ઘણી વાર કેવું હોય સરકારની મનસા કામ કરવાની બહુ સારી હોય, પણ જે અણધડત પેલા નિર્ણયો લેવાતા હોય છે, જેમ કે ક્યારેક કોન્ટ્રાક્ટ પદ્ધતિથી બહુ લાંબુ ચલાવવું, ક્યારેક કોન્ટ્રાક્ટ અચાનક બંધ કરી દેવા, બરાબર. નર્સિંગના, આંગણવાડીના, આવા ઘણા બધા એવી રીતે શિક્ષકોમાં આ જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે એના હિસાબે ઘણી અગવડતા લોકોને ક્યાંક પડી રહી છે. એ પછી પ્રજાને કામગીરીમાં અથવા તો એ જે સ્ટાફ બેઠો છે એમને પણ એમની કામગીરીમાં પ્રશ્નો નડતા હોય છે. આજની તારીખમાં મને એટલે આપણને પૂછવામાં આવે કે ભાઈ હવે નવી સરકાર બની છે, પહેલું જ એવું કયા 2-3 કામ કરે કે જેથી લોકોને લાગે કે એની આ પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. જેમ કે અત્યારે ખરેખર એક નિર્ણય મને ગમ્યો, અમે 2 દિવસથી એની ચર્ચા પણ કરીએ છીએ કે સીએમ એમનો કાફલો લઈને જતા હોય તો ટ્રાફિક નહીં રોકવું, બરાબર. ટ્રાફિક જ સૌથી મોટી સમસ્યા. બીજું, એ સીએમ આવી રીતે રોડ ઉપર જતા હોય તો એમને દેખાતું હોય કે આ રોડ ખાડા ખરબડ્યા પડેલા છે બધી જગ્યાએ, તો એનું સમારકામ ઓન ગોઈંગ કેવી રીતે રહે, એવું નહીં પડે પછી પણ સતત, કારણ કે આનું આપણે મેન્ટેન કરીએ છીએ. આ જે એક રોડ બનાવતા બૂટ મોડલ પર બનાવતા, ટેકનિકલી બિલ્ડ ઓપરેટ ઓન એન્ડ ટ્રાન્સફર, તો એની પાછળનું મેન્ટેનન્સ પણ ઓન ગોઈંગ સતત કાર્યરત ચાલુ રહે એવી ઇકોસિસ્ટમ કેમ નહીં. એ જ રીતે આ અત્યારે સૌથી મોટો પ્રશ્ન બેરોજગારીનો છે. તો આ બેરોજગારીમાં આજે તમે સમજો પોલિટિકલ કેમ્પેન થતા હોય ચૂંટણી ટાઈમે, જેમ બિહારની ચૂંટણી હતી ને લાલુ પ્રસાદ યાદવના દીકરાએ કહી દીધું હમ 9 લાખ નોકરિયા દેંગે, તો એ કેમ્પેન કેવું ઉછળી વાગ્યું હતું. એમ આપણે અત્યારે રોજગારી પ્રત્યે કેટલા સભાન છીએ અને કેવી રીતે આપી શકીએ છીએ, એક એનું આપણે બનાવવો પડે, રોડમેપ બનાવવો પડે કે ભાઈ અમે આવનારા 1 વર્ષમાં આટલી નોકરી ક્લિયર કરી આપીશું. જેટલી પેન્ડિંગ છે, ઘણા લોકોને નિમણૂક પત્રો નથી મળ્યા, એ નોકરીના એ નિમણૂક પત્રો કેમ નથી મળ્યા, કઈ એવા કયા કારણ હતા, નહોતી ચૂંટણી, નહોતી આચારસંહિતા, તો એ કેમ પેન્ડિંગ છે અને કેટલું ઝડપથી એ પ્રક્રિયામાંથી પૂર્ણ થાય. સૌથી પહેલા તો કેટલી નવી નોકરીઓ જનરેટ કરીને એમને આપી શકીએ, કેટલી એક્ઝામ્સ એવી છે જે એક્ઝામ હજી સુધી લેવાઈ નથી, એ પાછળની આપણે LRDની, બિન સચિવાલયની કેન્સલ થયેલી, એ પરીક્ષા ઝડપથી કેવી રીતે લેવાય. એક GPSCનું માધ્યમ એવું છે કે જે રેગ્યુલર લેવાય છે અને પાર પણ પડે છે, પણ એ આખું લેવલ અલગ છે. પણ વર્ગ 3 વર્ગ 2 ની એવી કેટલી પરીક્ષાઓ છે જે તાત્કાલિક પૂર્ણ કરે સરકાર, એટલે બેરોજગારી. બીજું, મોંઘવારી, ભાવ વધારો કંટ્રોલ કેવી રીતે કરી શકાય. આપણે ટ્રાન્સપોર્ટેશન, ડીઝલ, પેટ્રોલ જ્યાં સુધી સસ્તું નહીં થાય ત્યાં સુધી આ મોંઘવારી રહેવાની છે. હવે એ નથી થતું તો એનો બીજો રસ્તો રાજ્ય સરકાર કેવી રીતે કાઢી શકે. મેં તો કીધું હતું, મેં મારા સજેશનમાં પણ એ વસ્તુ કીધેલું છે કે ટેમ્પરરી આ મોંઘવારીને જો કંટ્રોલ કરવી હોય તો રાજ્ય સરકાર એનો પેટ્રોલ પરનો વેટ થોડો ઘણો ઓછો કરે. સાચી વાત છે, થોડો ઘણો બી ભાવ, પરંતુ એને GST માં લાવવા માટે કોઈ રાજ્ય તૈયાર છે જ નહીં. એ લોકો GST માં લાવતા નથી, તો આપણો વેટ જે 24% છે એને તમે 22, 20, 19 ટેમ્પરરી 6 મહિના માટે આવનારી ચૂંટણી સુધી, ચલો તમારે ચૂંટણીનો મુદ્દો બનાવવો હોય તો ટેમ્પરરી એને 5% ઘટાડી આપો, પહેલું. બીજું કે સિંગતેલ, આપણે મગફળી
ટેકાના ભાવે ખરીદીએ છીએ એવું બહુ જ સારા બોર્ડ લગાવીએ છીએ, તો મગફળી અહીંયા બને છે, સિંગલ પ્રોસેસ લોકલી થાય છે, તો તેલના ડબ્બાનો ભાવ આટલો બધો કેમ? ચલો જ્યોતિબેન જ પૂછે, જ્યોતિબેન આપ તો એક ગૃહિણી છો, ભાજપના પ્રવક્તા છો પણ તેની સાથે ગૃહિણી છો, આ બધી મોંઘવારીની સીધી અસર ગૃહિણીઓના બજેટ ઉપર પણ થતી હોય છે, અને આ એવું નથી કે આ એક મહિનામાં કાં તો આ દર 15 દિવસે ન આવતી સમસ્યા છે, રાજ્યમાં છાશ વારે બેરોજગારી, મોંઘવારી અને આ પ્રકારની સમસ્યાઓ ઊભી થતી જ હોય છે, તો હવે જે જૂના મંત્રીમંડળમાં, જૂની સરકારમાં પણ આ જ મુદ્દા અને નવી સરકારમાં પણ આ જ મુદ્દાનો સામનો તો આપે સૌપ્રથમ કરવો જ પડશે. જી જાગૃતિબેન, આપની વાત હું સમજી શકું છું. ગઢવીભાઈએ પણ કીધું અને મારે કહેવું છે કે પરમ દિવસે અને ગઈકાલે જે આદરણીય નિર્મલા સીતારામનજીએ ઘણી બધી ચર્ચાઓના દોર રહ્યા, કેરલાએ જીએસટીમાં જોડાવાની ના પાડી, અમુક સ્ટેટ્સે હા પાડી, કારણ સમજવા જેવું બીજું એ પણ છે. જ્યોતિબેન, આપણે ફક્ત ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં વાત કરવી છે, મારે અન્ય સ્ટેટની વાત નથી કરવી. પેટ્રોલ ડીઝલ અને એના પરનો વેટ છે. ઓકે, હું ગુજરાતની જ વાત કરું. ગુજરાત ડ્રાય સ્ટેટ છે અને આપણે ત્યાં પેટ્રોલ ડીઝલ અને એના વેટ અને બાકીના બધા વેટ આ બધાની સાથે સાથે મહેકમની વાત કરું તો ગુજરાત સ્ટેટ પાસે આવકના સ્ત્રોત જે હોય, ઘણા સ્ટેટ પાસે ડ્રાય સ્ટેટ ના હોય એટલે લીકરના એના પરથી પણ એ લોકોને આવકના સ્ત્રોત બનતા હોય છે, પણ ગુજરાત પાસે નથી. સાથે સાથે મારે કહેવું છે, કોન્ટ્રાક્ટ પદ્ધતિની આપણે વાત કરી તો હું જયારે વડોદરાની મેયર હતી ત્યારે અમારું મહેકમ આપણા આવક કરતા વધી જતું હતું, એટલે પગારો આપવા લોકોને કોન્ટ્રાક્ટ પદ્ધતિ અથવા તો ડાયરેક્ટ એ લોકોને નોકરીઓ આપવી આ બધામાં ઘણો ફેર હોય છે, એટલે વહીવટ કરવું અને વાત કરવી આ બંનેની અંદર ઘણા બધા પ્રશ્નો ઉકેલવા પડતા હોય છે, ને એ સાચું છે અને સારું છે, વી આર રેડી ફોર ઇટ. એવું નથી કે આ પ્રશ્નો જટિલ છે અને ઉકેલી. જ્યોતિબેન, દર વર્ષે આ સવાલ આવતો જ હોય છે, દર વર્ષે પ્રજા પણ આ સવાલ સરકાર પાસે કરતી હોય છે કે ખાલી ઠાલા વચનો આપીને આપ નીકળી જાઓ છો, ચૂંટણી જીતી જાઓ છો, પણ ત્યારબાદ પ્રજાની સમસ્યાને જોવામાં નથી આવતી. ખાલી વહેમ ઉભો કરવાની વાત હતી જે વાસ્તવિકતામાં શક્ય જ નથી. બેન એવું કહેવા માંગે છે કે નરેન્દ્ર મોદીજીએ જે વાત કરી હતી તે શક્ય જ નથી, વહીવટી તંત્રમાં અલગ કરવી પડે, એવું ખાલી વાતો થાય છે અને અમે વાતો જ કરીએ છીએ, બેન એવું સ્વીકારે છે. એટલે આજે મને ખુશી છે કે ભાજપના પ્રવક્તા બહુ બધી વસ્તુઓ સ્વીકારી રહ્યા છે કે 27 વર્ષમાં એમને ચેલેન્જીસ એમના એમ રાખ્યા છે કે એમના મંત્રીઓનું પરફોર્મન્સ નથી રહ્યું અને એ ખાલી ચૂંટણી પ્રચારમાં વાતો કરે છે, 2 કરોડ યુવાનોને રોજગારીની ખાલી વાતો કરે છે અને કશું કર્યું નથી. કોંગ્રેસના બંધુ, તમે જરાક મેનિપ્યુલેશન ઓછું કરો, તમે હમણાં કીધું તમારા જ શબ્દો છે, તમને મત નથી દેતા, તમારા જ શબ્દો હશે, તમારા શબ્દો છે, તમે જ હમણાં બોલ્યા છો. જનાર્દન, તમે સાંભળી લો આખી વાત. જ્યોતિબેન આપે જ સ્ટેટમેન્ટ આપ્યું છે કે જે વાયદા હોય છે અને જે વહીવટ હોય છે એને સમજવાનો ટ્રાય કરી રહ્યા છે અમે લોકો. એવું ટ્રાય કરવાની સાથે સાથે હું એક વાત એ પણ કરું છું કે જે વાયદા છે એની અંદર પૂરેપૂરા વાયદા આપણા ગુજરાતની અંદર વધુમાં વધુ નોકરી 65,000 લોકોને ગયા વર્ષે રોજગારી આપવાના સીધે સીધા એમના હાથમાં અપોઇન્ટમેન્ટ લેટર્સ આપ્યા છે અને સાથે સાથે નાની મોટી સ્કીમો કરીને 2 લાખ રૂપિયા સુધીની યોજનાઓ નાની મોટી કરીને અત્યારે લારી ગલ્લા વાળાઓને કામ મળે, રોજગારી મળે, કોરોના પછી એની વ્યવસ્થા થઈ છે. આપણી મુંદ્રા યોજના દ્વારા ભણેલા ગણેલા યુવાન યુવતીઓને પોતાનું સ્ટાર્ટઅપ કરવું હોય, પોતાનું કઈ કામ ધંધો કરવો હોય તો મુદ્રા યોજનામાં એ લોકોને સીધે સીધી ઓછામાં ઓછા વ્યાજના દરે લોન મળી શકે અને એ રીતે લોકો પોતાની રોજગારી ઉભી કરી શકે. જી જ્યોતિબેન, મારે કૃતાર્થભાઈનો સવાલ કરવો છે કે કૃતાર્થ, જે પ્રકારની અત્યારે વર્તમાન સ્થિતિમાં પ્રમુખ સમસ્યાઓ છે, એ તબીબોની હડતાળ હોય, શિક્ષકોની ભરતી હોય, પોલીસની ભરતી હોય, કોરોના કાળમાં જે પ્રકારની ગુજરાતની સ્થિતિ હતી ત્યારે અનેક વખત સમસ્યા એ સામે આવતી હતી પ્રજા દ્વારા કે અધિકારીઓ માનતા નથી, મંત્રીઓનું નથી માનતા. જી, આનું ક્યાંક ને ક્યાંક
एक मुद्दो जे अधिकारियों जे सारा अधिकारियों छे जेम के आपणे विजय नेहरा ने जोया के जेमने खूब सारू काम कर्यु फर्स्ट लहर जे फर्स्ट वेव आई थी त्यारे अने दोषनो टोपलो के फर्स्ट लहर मां जे अमदावाद मां खराब काम थयु ए एमना माथे ढोळी अने एमने बदली देवामां आवे एटले क्यांक जे पण अधिकारियों सारा काम करता होय પણ જ્યાં ઉપરથી કહેવામાં આવે જેમ કે આપણે જોયું કે હજી સીએમએ પોતાનો ચાર્જ સંભાળ્યો એ પહેલા તો ત્યાં ઉપરથી પીએમઓથી તેમના સચિવો કોણ બનાવવાના કોને શું આપવાનું એ ચિઠ્ઠી લખીને પત્ર લખીને મોકલી દેવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક ઉપરથી થોપેલા અધિકારીઓને ચલાવવામાં આ પરિણામ આવે છે કારણ કે તેમના જે નેતાઓ છે તેમનામાં આવડત નથી રહી કે તેમને તેમના નેતાઓ પર વિશ્વાસ જ નથી રહ્યો કાં તો કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને મંત્રી બનાવવા પડે છે કોંગ્રેસમાંથી નેતૃત્વ લાવવું પડે છે અને કાં તો આવા સચિવોને તેમના નેતાઓ ઉપર મૂકવા પડે છે અને રાજ્ય ચલાવવું પડે છે પ્રશાંતભાઈ શું કહેવું છે કારણ કે આ વર્ષો જૂની સમસ્યા નવી સરકાર કેવી રીતે ઝીલશે અને કયા પ્રકારની રણનીતિ હવે હોવી જોઈએ કારણ કે વિધાનસભા ઇલેક્શન નજીક આવી રહ્યું છે અને સવા વર્ષની અંદર આ જે નવી સરકાર છે તેને પોતાનું પરફોર્મન્સ બતાવવું ખૂબ જ જરૂરી બની જશે ચૂંટણી આવે એટલે પરફોર્મન્સ બતાવવું એવું ન હોય આ જવાબદારી દાયિત્વ મને આ શબ્દ હમણાં છેલ્લા અઠવાડિયામાં બહુ સારી રીતે જાણવા મળ્યો છે કે અમે દાયિત્વ છે તો હવે મંત્રીઓને પડકાર સૌથી પહેલા તો એવું છે કે જનતાના પ્રશ્નો તો છે જ પડકાર એની સાથે સિનિયર મંત્રીઓ કામ કેવી રીતે કરવા દેશે કારણ કે અધિકારીઓ સિનિયર મંત્રીઓના પટાયેલા છે બરાબર આમાં હું કોઈને બ્લેમ નથી કરતો પણ આપણે જે સિસ્ટમ ગોઠવાયેલી છે અને જે હું આની પહેલા પણ જે સમજાવતો હતો કે અધિકારી રાજની અંદર શું થાય જેમ કે હવે ફોર એક્ઝામ્પલ કોઈ એક નવા મંત્રી છે એના એને ત્યાં એ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી બહુ સિનિયર આઈએએસ છે રિટાયર થવાના તૈયારીમાં છે એટલે એ મંત્રીને દબાઈ દેશે કે સાહેબ અમને અમે કરીએ આવી રીતે કરાય આમ ના થાય એટલે એ હાવી થઈ જશે હવે અધિકારી આવી થઈ જાય એટલે પ્રશ્નો ત્યાંના ત્યાં જ રહે કારણ કે અધિકારી ગમે તેમ કરીને છટકબારી શોધતા હોય છે એટલે આ અધિકારીઓ સાથે કામ કેવી રીતે લેવડાવવું પહેલું અને બીજું સિનિયર મંત્રીઓને આપણે કહીએ આમ કર્યા હાંકી કાઢ્યા તો સિનિયર મંત્રીઓ બેકએન્ડમાં તો બેસી જ શકે છે ને મને ગાઈડન્સમાં હવે એ બતાવે સાચો રસ્તો કેવી રીતે કામ કઢાવવું કળાવવું અને આ મંત્રીઓ હું એવું માનું છું સાચા અર્થના એવા સેવક છે કે જેમણે આજ સુધી કારણ કે બધા પહેલી વાર બન્યા છે મંત્રી આજ સુધી કોઈ મંત્રી નહોતા આમાંથી એક બેને બાદ કરતા તો આ લોકોએ આજ સુધી જનતાના સાચા પ્રશ્નોને રજૂ કર્યા છે એ બધી વિધાનસભા હોય કે મંત્રીઓની કેબિનોમાં એ ગયા છે તો એમને આપણે કહીએ ને એમને આપણે રિક્વેસ્ટ કરીએ કે એ પ્રશ્નો તો સોલ્વ કરી જ આપજો જેટલા તમે લઈને ગયા છો એટલે એટલા લઈને જશો તો લગભગ 20-25% સોલ્યુશન આવી જશે કારણ કે આ લોકોએ એમના વિસ્તારમાં ફરી આ બધા ધારાસભ્ય જ હતા કોઈ મંત્રી હતા નહીં એમના વિસ્તારમાં ફરી તમામ પ્રકારના પ્રશ્નો જે તે મંત્રીઓને જે તે સચિવોને જે તે એમના સંગઠનમાં બધે આપેલા છે તો એ પ્રશ્નોનું નિરાકરણ આપતા રહે જેમ કે અત્યારે હું છે ને જે દિવસથી હું ડિબેટ કરતા શીખે ત્યાંથી ખેડૂતોના પ્રશ્નો બહુ સાંભળું છું પાક વીમો એમાં પણ ખાસ કરીને પાક વીમાના પ્રશ્નો પોષણક્ષમ ભાવ પોષણક્ષમ ભાવ ચલો આપણે માનીએ કે એમએસપી બધાને નથી મળતો અને 100% ખેડૂતો એમએસપી પર નથી જતા પણ પાક વીમો એ લોકોનું એવું કહેવું છે કે પાક ધિરાણ લઈએ છે પ્રીમિયમ ઓટોમેટિક કપાઈ જાય છે તેમ છતાં 2016 પછી અમને પાક વીમો મળ્યો નથી હવે દરેક ધારાસભ્યોને 182 ધારાસભ્યોને ખેડૂતોએ રજૂઆત કરી જ હોય કે અમારા વિસ્તારના આ જિલ્લાના આ તાલુકાના ખેડૂતોને પાક વીમો મળ્યો નથી અથવા તો સન્માન નિધિમાં ક્યાંક ને કઈ ઇસ્યુ આવ્યા હોય નાના તો એ ખેડૂતોના પ્રશ્નો ખેડૂતોની વીજળીના પ્રશ્નો આપણે ઘણીવાર એવું કહીએ છીએ કે ખેડૂતોને વીજળી વધારે 2 કલાક રાતે આપવામાં આવશે હવે રાતની વીજળી હું એવું માનું છું એ લોકોને ક્યાંય કામ નથી લાગતી કારણ કે રાત્રે જઈને સ્પેશિયલ ખેતી કારણ કે ત્યાં એવી લાઇટિંગની વ્યવસ્થા અને રાત્રે ત્યાં જીવ જંતુ એમનું જીવ જોખમમાં મૂકીને આ લોકો રાતે ખેતી નથી કરતા તો એમને દિવસે 2 કલાક વધારે વીજળી કેમ ના મળે આખી ઇકોસિસ્ટમમાં થોડા ઘણા આપણે જ્યોતિબેનને પૂછીએ કે જ્યોતિબેન કયા પ્રકારની રણનીતિ હવે હોવી ખૂબ જ જરૂરી આપે કીધું એમ હમણાં પ્રશાંતભાઈ સાથે જે રીતના આપની વાત થઈ કે ટીમવર્ક વગર આ બધી ટીમવર્ક થશે અને ટીમ સાથે બેસીને દરેક પ્રશ્નનો નિવેડો પણ લાવીશું સિનિયર જુનિયર બધા સાથે જ છીએ જ્યારે પણ ફિલ્ડની અંદર ધારાસભ્યો હતા ત્યારે સિનિયર મિનિસ્ટરોને જમીન પરના પ્રશ્નોની સૂચના મળતી હતી અને એ રીતે એના સોલ્યુશન્સ પણ કાઢતા હતા સાથે સાથે મારે કહેવું છે એ પણ કે કોંગ્રેસના તો આખી પાર્ટીના લોકોને રાહુલ બાબા પર ભરોસો નથી અને એમને વિશ્વાસ નથી છતાંય એમને એ લોકોએ લીડર તરીકે બેસાડ્યા છે એટલે કોંગ્રેસ પોતે ક્યાંય પોતાની કમ્પેરિઝન આ રીતે ન કરે હા એક વસ્તુ ચોક્કસ છે કે અમે લોકો તો પડકારોને અવસરમાં બદલીને મોદીજી હંમેશા કહેતા હોય છે કે જેટલા પણ પડકારો આવે પણ એને અવસરમાં બદલવા માટે મહેનત કરીશું લોકો સાથે મળીને એના રસ્તા કાઢીશું એટલે દરેક પર અવિશ્વાસ કરીને કામ કરવાના બદલે અમે ટીમ સાથે મળીને
જનતાના હિતમાં શું બેસ્ટ હોઈ શકે એના નિવેડા લાવીશું વહીવટી રીતે પણ 25 વર્ષની સૂઝબૂઝ વાળા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ એની સાથે જ છે, મિનિસ્ટરો પણ સાથે છે અને સિનિયર જે આગેવાનો અમારા છે એ પણ આગળ છે. આજે 25-30 વર્ષ જૂની પાર્ટી થઈ એટલે એમાં આખી કેડર તૈયાર થઈ ગઈ છે. चर्चा करिए तो जेम के खेडूतो नो तो प्रश्न लीधो ए सिवाय अत्यारे सौथी मोटो प्रश्न शिक्षण नो छे जे आपणे फी रेग्युलेशन कमिटी आपणे एफआरसी जे कमिटी बनी तेना सभ्यो आपणे जोयुं के इलेक्शन आव्युं एटले भाजपमां जोडाया, कोर्पोरेशन मां टिकिट लीधी, लड्या अने फी रेग्युलेशन कमिटी जे बनाई हती ते पूरी थई गई अने ना तो एनो कोई बे वर्षमां ए लोकोए काम कर्युं हतुं एनुं एमने ઇલેક્શનમાં કોર્પોરેશનના ઇલેક્શનમાં ઇનામ આપી દીધું ને એમને કોર્પોરેશનની ચૂંટણી લડાઈ દીધી. આજે આપણે સૌ મધ્યમ વર્ગ માટે આ સૌથી મોટો પ્રશ્ન ઉભો છે કે આપણા જે સંતાનો છે, આવનારી પેઢી છે, તેને આપણે સારું શિક્ષણ કઈ રીતે આપી શકીએ અને એ સારા શિક્ષણનું આજે વેપારીકરણ કઈ રીતે થઈ રહ્યું છે આપણે સૌ જાણીએ છીએ અને ફી એફઆરસી કમિટીએ શું કર્યું અને શું ના કર્યું એ આપણા સૌની સમક્ષ છે અને આજે પણ ફીના પ્રશ્નો જેમના તેમ છે જ તે. અને કેમ એ લોકોને જ ભાજપની ટિકિટ મળી, બીજા કોઈને કેમ ના મળી અને કેમ એ લોકોએ કમિટીને કોઈ રિપોર્ટ આપ્યો નહીં, રિપોર્ટ આપ્યો તો એનું પાલન કર્યું નહીં અને જો પાલન ના કર્યું તો એની કોઈને સજા ના કરી, એ શું આવી સ્કૂલો નથી? હું હમણાં ઉદાહરણ તમને દઉં કે આનંદ નિકેતન સ્કૂલે આરટીઈની અંદર આપેલા છેલ્લા બે વર્ષના તમામ એડમિશનો એક જ ઝટકામાં આ વર્ષે રદ કરી નાખ્યા. જે હમણાં આપણે જે છેલ્લું સત્ર ચાલુ થયું જુલાઈ ઓગસ્ટમાં ત્યારે આનંદ નિકેતન સ્કૂલે આરટીઈમાં છેલ્લા બે વર્ષમાં જેટલા પણ એડમિશનો આપેલા હતા આરટીઈના તમામ એડમિશનો સામાન્ય ઘરના છોકરાઓના, સામાન્ય પરિવારના છોકરાઓના એડમિશન કેન્સલ કરી નાખ્યા. અડધી રાત્રે એ છોકરાઓને રોડ ઉપર રખડતા કરી દીધા, એ પરિવારોને રોડ ઉપર રખડતા કરી દીધા. શું આ પ્રશ્ન નથી? આ ભવિષ્યનો પ્રશ્ન છે. બીજો મુદ્દો, સૌથી મોટો બેરોજગારીનો મુદ્દો છે. રોજગારીની ખાલી વાતો થઈ છે, 2 કરોડ આપી દઈશું, 2.5 કરોડ આપી દઈશું અને આમને કીધું કે 65,000 આપી છે ને આટલી આપી છે. પણ આજે આપણે જો સાચો આંકડો જોઈએ તો એપ્રિલ મહિનામાં 2 કરોડ 40 લાખ, મે મહિનામાં 1 કરોડ 70 લાખ અને જૂન મહિનામાં આપણે 1 કરોડ 40 લાખ લોકો આપણા દેશમાં બેરોજગાર બન્યા છે. આજે દેશમાં 25 કરોડ લોકો બેરોજગાર છે આખા દેશમાં, તો ક્યાંથી આવે છે? અને આ 25 કરોડ શિક્ષિત બેરોજગારો છે. શિક્ષિત બેરોજગારોની સંખ્યા 25 કરોડ આપણા દેશમાં છે. હું અશિક્ષિત ની વાત નથી કરતો, શિક્ષિત 25 કરોડ બેરોજગારો છે. એટલે કૃતાર્થ, ઇન શોર્ટ, ગુજરાતમાં સરકાર ભલે બદલાતી હોય, મંત્રીમંડળનો ચહેરા નામ બદલાય છે, પરંતુ પડકાર તેના ત્યાં છે. હવે આના સોલ્યુશન ની વાત કરીએ તો પ્રશાંત ભાઈ, સોલ્યુશન કેવી રીતે લાવી શકાય અને આ નવી સરકારે કયા પ્રકારની રણનીતિ ઘડવી પડશે? ઇંગ્લિશમાં કહીએ કે પુલ અપ ધ સોક્સ, એમ હવે એવો ટાઈમ આવી ગયો છે. કારણ કે ક્યાં સુધી આપણે એકની એક આ વસ્તુઓની ચર્ચા અને પ્રશ્નોની ચર્ચા ક્યાં સુધી કરશે? કારણ કે પ્રજાને સમસ્યાનું નિરાકરણ જોઈએ છે, પ્રજાને સુખરૂપ શાંતિથી જીવન જીવવું છે. બિલકુલ, એટલે આપણે એક આ ચર્ચાઓ કરી એટલે ચર્ચાઓ કરીને આપણે આપણી વાત સરકાર સુધી પહોંચાડીએ છીએ. હવે સરકાર એને એક્શનમાં કેવી રીતે લાવવાનું, સ્ટ્રેટેજી કેવી રીતે બનાવવાની, એટલે સૌથી પહેલા તો આને એમ્પાવર કરો. આ મંત્રીઓને એટલા એમ્પાવર કરો, એ મંત્રીઓ કહ્યાગ્રા એ રીતે ના હોય છે કે જે ઉપરથી આવેલા ઓર્ડરને જ ફોલો કરે. એમનું પોતાના પણ કંઈક સૂચન, એમની પોતાની સ્કિલસેટ, ટેલેન્ટ. પણ આ જે સિસ્ટમ ગોઠવેલી છે ને કે ભાઈ એક મોડેલ બનેલું છે, આ મોડેલમાં તમારે ફિટ થવાનું, થઈ શકે તો ઠીક, ના થઈ શકે તો બાય બાય ટાટા. એટલે આમાંથી બહાર આવી મંત્રીઓ પણ થોડા એમ્પાવર થઈ અધિકારીઓ જોડેથી કામ લેવડાવે અને આ એક એક આ બધા પાયાના પ્રશ્નો, જે આપણે હેલ્થની વાત કરીએ, શિક્ષણની વાત કરીએ, નાગરિકોના પાયાના પ્રશ્નોની વાત કરીએ, રોડ, રસ્તા, ગટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખેડૂતો, બાળકો, વિધવાને પેન્શનની વાત હોય, આવા ઘણા ઘણા ઘણા, એટલે એને વિચાર કરો. ગુજરાત 1960 થી રાજ્ય બનેલું છે, આપણે 20 વર્ષ રોલ મોડલ ગણાયું છે 2001 પછી, તો 21માં બેઠા છીએ, તો પણ હજી આપણે આજ ચર્ચા કરીએ છીએ, આજ ગામડાના પ્રશ્નો, આજ ગરીબોના પ્રશ્નો, આજ વંચિતોના પ્રશ્નો. 20 વર્ષમાં તો સાહેબ તમે મહાસત્તા ના બનો તો કઈ નહીં, પણ તમારા 1-2-5 સિટી તો એવા વિશ્વ કક્ષાએ બનાવેલા હોવા જોઈએ કે જેનું નામ લેવાતું હોય, ભાઈ નહીં ઇન્ડિયામાં, ગુજરાતમાં આ સિટી છે, તો પણ આપણે એક પણ સારું સ્ટેટ, સારું સિટી આવી રીતે નથી દર્શાવી શકતા. અને આમાંથી ક્યારે બહાર આવીશું? હવે કઈ નવા જે ટ્રાન્સફોર્મેશનની આપણે વાત કરી રહ્યા છીએ, એ ટ્રાન્સફોર્મેશન આખું એક અલગ લેવલે સિટીનું હોવું જોઈએ, એ આપણી આપણી રહેણી કરણીનું હોવું જોઈએ. એટલે સરકારમાં પરિવર્તન થઈ ગયું છે, પરંતુ પડકારોમાં પરિવર્તન ક્યારે આવશે એ પ્રશ્નાર્થ. જ્યોતિબેન, થેન્ક યુ. જાગૃતિબેન, મને સાહેબ સમય આપજો, બંને ભાઈઓની સાથે વાત કરવી છે અને ગઢવીભાઈ સાથે તો આઈ એગ્રી પાર્ટલી.
બે વસ્તુ છે. એક તો શિક્ષણની વાત કરી તો 60 વર્ષનું કામ કોંગ્રેસનું અને છેલ્લા 25 વર્ષનું કામ ભારતીય જનતા પાર્ટીનું શિક્ષણનું સ્તર ઉપર લાવવા માટે જે કામ ભારતીય જનતા પાર્ટી ઓરડા બનાવવાથી માંડીને સહાય શિક્ષકોને રિક્રુટ કરીને અને અત્યારે ફરી એકવાર શિક્ષણ જગતની અંદર જવાબદારી છે કે ગુજરાતની જનતાને શાંતિથી શ્વાસ લઈને જીવી શકે તેવા પ્રકારનું તેવો અહીં રાજ આપી શકે. થેન્ક યુ તમે અમને કીધું કે કોંગ્રેસ સાથે કમ્પેર ના કરો, આઈ એમ હેપી. પણ સામે બેઠા છે એટલે એમણે વાત મૂકી તમારે મૂકવી પડી. તમે જ્યોતિબેન, હું સવાલ શું પૂછી રહી છું, તમે અડધું મારું સેન્ટેન્સ પકડ્યું છે, તમે અડધું સેન્ટેન્સ પકડ્યું છે. તમે કોંગ્રેસની કમ્પેરિઝન કરી રહ્યા છો, તેનો વિરોધ કરી રહ્યા છો કે કોંગ્રેસ આટલા વર્ષમાં કશું ના કરી શકી, પરંતુ ભાજપ તો છેલ્લા 25 વર્ષમાં છે ને, ભાજપે કરી બતાવવાનું છે ને, શા માટે આપણે કોંગ્રેસની વાત કરી રહ્યા છીએ. વાત કરું, જાગૃતિબેન તમારી વાત સાચી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ ગણીએ કે સ્વચ્છતાની દ્રષ્ટિએ ગણીએ કે પછી આપણા દેશની અંદર ગુજરાતને રોલ મોડલ ડેવલપમેન્ટની દ્રષ્ટિએ ગણીએ તો ગુજરાતમાં ભાજપની સરકારે ઘણું બધું કામ કર્યું છે. અને એવું નથી કે હવે નથી કરવું, અમારે સમર્થન જનતાનું તો જ મળશે કે જ્યારે અમે એમનું કામ કરીશું. નાનકડા ગ્રામ્યમાં રહેતા કોઈ પણ વ્યક્તિને લાઈટ મળી છે 24 કલાક, એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મળી છે. રોડ રસ્તા મળ્યા છે, પાકા પાણીના ટાંકા મળ્યા છે, એ ભાજપના શાસનમાં મળ્યું છે. ટેન્કર રાજ હવે લોકો યાદ નથી કરતા. મારે કહેવું છે કે રોડ રસ્તા ગટર રાજકોટમાં હજુ પણ ટેન્કર રાજ ચાલી રહ્યું છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરીકે વી હેવ બીન કાઉન્ટિંગ ફોર મેની યર્સ. સૌરાષ્ટ્રના ઘણા ગામડામાં ઘણા પછાત વિસ્તારમાં હજુ પણ ટેન્કર રાજ ચાલી રહ્યું છે. જ્યોતિબેન, પાણી વોઝ ધ પ્રાયોરિટી અને હવે જે 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 છેલ્લા દાયકાની અંદર, બે દાયકાની અંદર ડેવલપમેન્ટ થયું છે પાણીમાં, જલ સે નલ, નલ સે જલ, એ પણ ઘણું બધું આપણે 80-90% જેટલું અચીવ કરી શક્યા છે. યસ, 10% કોઈક જગ્યાએ બાકી પણ છે આપની વાત, પણ એ થઈ રહ્યું છે. વી આર ઓન ધ વે ટુ ઇટ. અત્યારે ભગવાનની પણ કેવી કૃપા થઈ કે સૌરાષ્ટ્રના બધા જ જળાશયો અને આપણા બધા જ પાણીના સોર્સિસ. જ્યોતિબેન, આપણે અટકા માંગીએ છીએ કારણ કે સમયનો અભાવ છે અને આપ કહી રહ્યા છો ભગવાનનો પાર માનીએ કે આ વખતે વરસાદ સારો થયો છે સૌરાષ્ટ્રમાં, પરંતુ આ વરસાદના પાણીનું યોગ્ય રીતે સંગ્રહ કરવામાં આવે તો પણ સારું છે. કારણ કે સૌરાષ્ટ્રના છેવાડાના વિસ્તાર હોય, કચ્છના છેવાડાના વિસ્તાર હોય કે ત્યાં હજુ પણ પાણીનો યક્ષ પ્રશ્ન છે. એટલે કહી શકાય કે સરકાર નવી, મંત્રીમંડળ નવું, પરંતુ પડકાર ગુજરાત રાજ્યના જે છે એ વર્ષો જૂના છે અને યથાશક્તિ પ્રમાણે રહેલા છે. પરંતુ હવે આ નવી સરકાર કયા પ્રકારનું રણનીતિ કરે છે તે જોવું રહ્યું. પ્રશાંતભાઈ, કૃતાર્થભાઈ અને જ્યોતિબેન, આપ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો સીધો સંવાદ અંતર્ગત આજે બસ આટલું, અને આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. પરંતુ હા, આપ હવે જોઈ શકો છો અમારી વિશેષ રજૂઆત બિયોન્ડ ધ બ્યુરોક્રેસી, અમારા એડિટર ઇન ચીફ દીપક રાજાણી સાથે. નમસ્કાર.